दी सुरती गरासिया मुस्लिम एजुकेशन सोसाइटी की तरफ से इनाम वितरण किया गया, जिसमें गरासिया समाज के फॉरेन से आए हुए मेहमान और दूसरे सभी समाज के पदाधिकारियों मेहमानों का स्वागत किया गया। गरासिया समाज के बच्चों बच्चियां और बॉयज़ गर्ल्स हॉस्टल के बच्चे बच्चियां सभी को करीबन 225 ट्रॉफियां दी गई और सभी आए हुए मेहमानों का शुक्रिया अदा किया गया। इस मौके पर संस्था के प्रमुख ने क्या कुछ कहा, आइए देखते हैं हमारे ब्यूरो चीफ अल्लाह रखू अजीज ढाबी की ये विशेष रिपोर्ट। अस्सलाम वालेकुम। दी सुरती गरासिया मुस्लिम एजुकेशन सोसाइटी 1957 में शुरुआत करवामां आवेली, पहला 1963 में गर्ल्स हॉस्टेल रांधेर में चालू करवामां आवी अने 1970 में खोलवाड़ मुकामे बॉयज हॉस्टेल चालू करवामां आवी। ए पछी 1990 में कठोर में डॉक्टर एमी काजी गरासिया गर्ल्स हॉस्टेल चालू करवामां आवी अने रांधेरनी हॉस्टेल 1995 में बंद करवामां आवी। शिक्षण क्षेत्रे दीनी अने दुनियावी तालीम में अमे लोको छोकरा छोकरीओने अहींया हॉस्टेलमां राखी दीनी अने दुनियावी एजुकेशन आपीए छीए। आज रोज तारीख 17/2/2019 दिवसे अमारो इनाम वितरण समारंभ राखवामां आवेलो, जेमां गामे गामथी मोटी संख्यामां गरासिया कम्युनिटीना तेमज अन्य मुस्लिम कम्युनिटीना लोकोए हाजरी आपेली। ઓછામાં ઓછી 225 ટ્રોફીઓ એનાયત કરવામાં આવી અને સિરાજભાઈ ઠાકોર સાહેબ જે એફમી એના પ્રેસિડેન્ટ છે એમને પણ મોમેન્ટો આપવામાં આવ્યો અને એમની સેવાઓને બિરદાવવામાં આવી। આપણી સંસ્થા ધી સુરતી ગરાસિયા મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી એ ગરીબ અને જે માંગીના પૈસા નહીં આપ પોતે ભરી શકે એવા લોકોને અમે સંસ્થા તરફથી ડૉક્ટર એમી કાઝી અને હાજી કાલુભાઈ વજીરભાઈ મૈડા મેમોરિયલ ફંડમાં થી મેડિકલ સહાય આપવામાં આવે છે, તેમજ દરેક કોમ્યુનિટીના જેટલા ગામો છે એમાંથી જે અમારી છોકરીઓ બહાર પડેલી હોય એમના છોકરાઓ તથા અમારી અહીંયાના લોકલ જે છોકરાઓ એને સ્કોલરશીપ આપવામાં આવે છે, ધોરણ 1-8 50% આપવામાં આવે છે, એ 8-12 એ 75% આપવામાં આવે છે અને ધોરણ 12 ઉપર કોલેજ તેમજ અન્ય કોઈ કોર્સ કરવા હોય તો તેના માટે જે સ્કૂલ જે કોલેજની ફી ભરી હોય એ કોલેજની ફી 100% આ સંસ્થા આપે છે। એ રીતે આજે અમારી પાસે ઘણા ગ્રેજ્યુએટો છે અને દીની તાલીમમાં પણ એટલા આગળ છે, હાફિઝો છે, તાલીમો છે, મૌલાનાઓ છે અને ઘણી છોકરીઓ બીફામ એમફામ બી કરે છે અને પીએચડીના કોર્સ પણ કરે છે અને એ રીતે શિક્ષણનો ડૉક્ટર પણ બને છે, વકીલ પણ બને છે, વકીલ બન્યા છે, સમાજમાં ઘણા વકીલો પણ છે, ડૉક્ટર પણ બની રહેલા છે અને એ રીતે એજ્યુકેશનમાં છેલ્લા 10 વર્ષમાં ઘણો સુધારો થયો છે અને એ રીતે કમ્યુનિટી આગાડી વધી રહેલી છે અને આ બે ગર્લ્સ એક ગર્લ્સ હોસ્ટેલ અને એક બોયઝ હોસ્ટેલ ચલાવીએ છીએ, એમાં તમામ મુસ્લિમ કોમ્યુનિટીના છોકરાઓને ગરીબ અને યતીમ એને ફર્સ્ટ પ્રેફરન્સ આપીને અમે લોકો રાખીએ છીએ। એ લોકોની તમામ ફી આ સંસ્થા, ખોરાકી ફી, ચોપડાઓનો ખર્ચો એ આ સંસ્થા આપે છે।